26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અને આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સમયમાં ભારતનું યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે ત્યારે યુવાનો નશાકારક પદાર્થોનું સેવન ન કરે જાગૃત થાય એ માટે રાજ્યભરના શહેરોમાં અનેક કાર્યક્રમો પણ આયોજિત થઈ રહ્યા છે સુરત વાડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ પોતાના વ્યસનને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું બારડોલી ખાતે સુરત ગ્રામે પોલીસ અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે સિગારેટની ટેવ હોવા બાબતે મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું તેમણે જણાવ્યું કે ખૂબ નાની ઉંમરે ધંધાકીય બાબતે અનેક દેશોમાં જવાનું થતું અને ડ્રગ્સ સિગારેટ દારૂ આ બધું કયા પ્રકારનું દરાદર છે એ સમજવાની કેમ જરૂર છે હું આપને કહેવા માંગુ છું લોકોને દેખાદેખીમાં મને પણ ખબર ન પડી કે હું ક્યારે સિગારેટ પીતો થઈ ગયો દરરોજ હું મારા પોતાના સાથે લડતો ક્યારેક હું આને છોડીશ મને સિગારેટને છોડતા છોડતા અનેક વર્ષ થઈ ગયા અને જે દિવસે છોડ્યું ત્યારે મને લાગ્યું કે હું મારું જીવન ફરીથી જીવી રહ્યો છું વધુમાં હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને પણ સલાહ આપી કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા દરરોજ વિચાર કરી તેનો અમલ કરવો જોઈએ ડ્રગ્સ દૂર કરવા જેમણે પણ તેમના વિચાર રજૂ કર્યા છે તેમનો આભાર ખાસ કરીને તમને આંગલી કેમ ઊંચી કરાવી એ તમને કહું છું હું ભી બહુ નાની ઉંમરે દુનિયાના અનેક દેશોમાં મારા ધંધાકીય કામના હિસાબે જવાનું હતું આ ડ્રગ્સ સિગરેટ દારૂ આ બધું કયા પ્રકારનું દલદલ છે એ સમજવાની તમને કેમ જરૂર છે હું આપને કહેવા માંગુ છું દુનિયાના અનેક દેશોમાં મારે ખૂબ નાની ઉંમરે જ્યારે જવાનું થયું તો આમ લોકોની દેખાદેખીમાં મને ખબર ના પડી કે ક્યારે હું સિગરેટ પીતો થઈ ગયો દરરોજ હું મારા જીવનમાં દરરોજ હું મારી જાત જોડે મેળવતો હતો કે હું ક્યારે આને છોડું મને એ સિગરેટને છોડતા છોડતા અનેક વર્ષો લાગી ગયા અને જે દિવસે મેં છોડ્યું ને એ દિવસ પછી મને લાગ્યું કે હું મારું જીવન ફરી જીવતો થઈ ગયો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ